રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હની ટ્રેપનો એક કેસ સામે આવ્યો હતો જેમાં જામકંડોળા ગામના યુવાને બે યુવતી અને એક શખ્સે લગ્નની લાલચ આપી તેના ફોટો વિડીયો બનાવ્યા હતા ત્યારબાદ બ્લેકમેલિંગ કરી તેની પાસે ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા જે કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે ધોરાજી પોલીસ મથકમાં જામ જામકંડોળાના ભાવેશ ધીરુભાઈ પટેલ નામના યુવાને આહની ટ્રીપને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં ભાવેશ પટેલે લગ્નની લાલચ આપી અને લગ્ન માટે યુવતી બતાવતા બહાને તેને બોલાવ્યો હતો અને આરોપીઓને યુવકના ફોટા વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ તે ફોટા અને વિડીયો વાયરલ નહીં કરવા માટે નાણાં માંગ્યા હતા અને પૈસા ન આપે તો આરોપીને રેપ કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી પણ આપી હતી અને આ ત્રણેય આરોપીએ કુલ ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા જે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હની ટ્રેપમાં યુવાનને સંડોવનાર બે યુવતી અને એક યુવાનની ધરપકડ કરી લીધી હતી તેઓની પૂછપરછ બાદ વધુ હકીકતનો પ્રકાશમાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર